गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी અને આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર 16 જોઈ રહ્યા છીએ, પાચન અને અભિશોષણ। મિત્રો, આજના ભાગની અંદર આપણે પાચન વિશે શરૂઆત કરીશું। મિત્રો, મોટા ભાગે આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી પર માનવની એટલે કે સજીવની પહેલી પ્રાથમિક જરૂરિયાત છે ખોરાક। હવે ખોરાક વગર એને ન ચાલે, અને આ ખોરાકનું સજીવ પાચન કરે છે, એટલે કે આપણે એનું પાચન કરીએ છીએ। વનસ્પતિ મોટા ભાગે ખોરાક ખાતી નથી મિત્રો, એ આપણને ખબર છે। ખોરાક ખાતી પણ નથી કે એનું પાચન પણ કરતી નથી। આપણે દાળ ભાત શાક રોટલી વગેરે ખોરાક સ્વરૂપે આપણે લઈએ છીએ અને એનું પાચન કરીએ છીએ। હવે મિત્રો, પ્રશ્ન એ થાય કે આપણે ખોરાક શા માટે લઈએ છીએ, બરોબર? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પોતે ખોરાક નથી લેતી, પરંતુ આપણી વાત કરીએ તો આપણે ખોરાક લઈએ છીએ અને એ ખોરાકનું મોટા ભાગે આપણે પાચન કરીએ છીએ, અને એ પાચનમાંથી આપણને શું મેળવીએ છીએ? ઉર્જા, બરોબર? બીજું, હવે તમે જોયું હશે કે વનસ્પતિ પોતે ખોરાક નથી લેતી, વનસ્પતિ ખોરાક ખાય છે, વનસ્પતિ દાળ ભાત શાક રોટલી ખાય છે, વનસ્પતિ મેકડોનાલ્ડ માં જાય છે? ના મિત્રો, તો વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જાતે મેળવે છે। જુઓ, કારણ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરોબર? એટલે કે એ શું કરે છે, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે મેળવે છે। જ્યારે આપણે શું કરીએ છીએ કે પ્રાણીઓ ખોરાકને મેળવે છે, સમજો જરા, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી દે છે, જ્યારે આપણે શું કરીએ છીએ મિત્રો, મેળવીએ છીએ, પણ કોની? બીજાની પાસેથી ખોરાકને આપણે મેળવીએ છીએ। હવે તમે જોયું હશે કે આપણે ખોરાકમાંથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, ખોરાકમાંથી આપણને શું મળે છે? ઉર્જા। આપણે એવું કહીએ છીએ કે ખોરાક ખાઈએ અને ઉર્જા મળે। હવે ખોરાકમાં ઉર્જા રહેલી છે, શક્તિ રહેલી છે, તો મિત્રો આપણે ભાખરી રોટલો રોટલી એને અડીએ તો કરંટ આવે? ના આવે। આપણે દાબેલીમાં પ્લગ લગાવીએ તો મોબાઈલ ચાર્જ થાય? ના થાય। ટ્યુબલાઇટ થાય? ના થાય। તો મિત્રો, એમાં આવું તો કંઈ થતું નથી, તો એનો મતલબ એ થયો કે ખોરાકમાં જે ઉર્જા છે એ ઉર્જા મિત્રો સ્થિતિ શક્તિ સ્વરૂપે છે। કયા સ્વરૂપે? એટલે કે ખોરાકમાંથી આપણને શક્તિ ઉર્જા મળે છે, અને એ ઉર્જા સ્થિર ઉર્જા સ્વરૂપે છે। કયા સ્વરૂપે છે? દાળ ભાત શાક રોટલી આપણે જે અનાજ ખાઈએ છીએ એની અંદર ઉર્જા સ્થિર ઉર્જા સ્વરૂપે છે, અને એ ઉર્જાનું ત્યારબાદ પાચન કરીએ છીએ, અને એ પાચન કરતા આપણને એ ઉર્જામાંથી એ સ્થિર ઉર્જાનું રૂપાંતર શેમાં થાય છે? મુક્ત ઉર્જામાં રૂપાંતર થાય છે, બરોબર? બીજું, આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ઉર્જા ઉત્પાદનનું અને ઉર્જાનો સંગ્રહ કરવાનું કાર્ય કોષોમાં આવેલા કણાભ સૂત્રને આભારી છે। હવે કણાભ સૂત્રને કોષનું ઉર્જા ઘર કહે છે, કણાભ સૂત્રને કોષનું રસોડું કહે છે, એ આપણે જાણીએ છીએ। તો કણાભ સૂત્રમાં શું થાય છે મિત્રો? તો તમે જોયું હશે કે કણાભ સૂત્રમાં જે સ્થિતિ ઉર્જા છે, આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું મુક્ત ઉર્જામાં રૂપાંતર થાય છે, બરોબર? હવે આ કણાભ સૂત્ર ક્યાં આવેલા છે? તો કોષ હોય, આ કોષ કેન્દ્ર, અને એની અંદર આ જે કણાભ સૂત્ર છે એ કોષની અંદર આવેલા છે। એટલે તમારો ખોરાક કોષની અંદર દાખલ થવો જોઈએ, તો એમાં રહેલી
સ્થિર ઉર્જાનું મુક્ત ઉર્જામાં રૂપાંતર થાય. બરોબર. બીજું, આ કણાભ સૂત્રમાં જ ઉર્જાનું રૂપાંતર થાય છે. એટલે કણાભ સૂત્રને પાવર હાઉસ કહેવાય, જ્યાંથી ઉર્જાનો સપ્લાય થાય છે. એટલે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ પણ કહે છે, યાદ રાખજો. હવે આ કણાભ સૂત્રની અંદર મિત્રો, જ્યારે ખોરાકનું અંદર દાખલ થવું, બરોબર જોજો, એટલે સરળ ઘટક દાખલ થાય, દાખલા તરીકે ગ્લુકોઝ, ખોરાકમાં રહેલો ગ્લુકોઝ એ આ કોષની અંદર કણાભ સૂત્રમાં દાખલ થાય, ત્યારે એનું મોટા ભાગે શેમાં રૂપાંતર થાય છે? તો આ કણાભ સૂત્રમાં ગ્લુકોઝનું વિઘટન થઈ એમાંથી આપણને 686 કિલો કેલરી, યાદ રાખજો, કેટલી 686 કિલો કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે. બરોબર. એટલે એનો મતલબ એ થયો કે કણાભ સૂત્રમાં કોઈ પણ ઉર્જાનો ઘટક હોય એનું વિઘટન થઈ અને આપણને એનું વિઘટન થતા ઉર્જા પ્રાપ્ત થાય છે. પણ એ ઘટક કેવો હોવો જોઈએ મિત્રો? સરળ હોવો જોઈએ, યાદ રાખજો. અને સરળ ઘટક હોય તો જ એ આ કોષની અંદર કણાભ સૂત્રમાં દાખલ થઈ શકે. બીજું, હવે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો તમે જોયું હશે, ખોરાકમાંથી આપણને મિત્રો, આપણો જે ખોરાક છે એમાંથી કાર્બોદિત પણ છે, પ્રોટીન પણ, લિપિડ, ખનિજ ક્ષારો, અને તે ઉપરાંત આપણો જે ખોરાક છે એમાં પાણી પણ ખોરાકના એક ઘટક તરીકે ગણવામાં આવે છે. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ખનિજ ક્ષારો અને પાણી છે. હવે આ બધા ઘટકો આપણે ખોરાક સ્વરૂપે શરીરની અંદર લઈ લઈએ, પછી એ ઘટકો સીધે સીધા આ રીતે કોષની અંદર દાખલ થતા નથી. કેમ? કારણ આપણે જે ખોરાક લીધો છે એ ખોરાક કેવો છે? જટિલ છે મિત્રો. કેવો છે? જટિલ ઘટકો સ્વરૂપે છે, એની અંદર આવેલા ઘટકો જટિલ છે. એટલે આપણે જાણીએ છીએ કે આપણે ખોરાક સ્વરૂપે જે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ખનિજ ક્ષારો લીધા છે એ આ કોષમાં પ્રવેશી શકતા નથી. બરોબર. હવે પ્રવેશી શકતા નથી મિત્રો, દાખલા તરીકે એક ઉદાહરણ આપો, સ્ટાર્ચ છે, બરોબર, એ પોલિસેકેરાઇડ નો બનેલો છે. એટલે કે સ્ટાર્ચ નું મોટા ભાગે શું થાય છે? સરળ ઘટકોમાં રૂપાંતર થાય, ત્યારબાદ જ એ કોષની અંદર દાખલ થાય. આ જે કાર્બોદિત, પ્રોટીન, આ લિપિડ, ખનિજ ક્ષારો, આ બધા જટિલ ઘટકો છે, અને જટિલ ઘટકો શરીરની અંદર દાખલ થાય પછી એ આ કોષમાં સીધે સીધા દાખલ થઈ શકતા નથી. પરંતુ એમનું આ જે જટિલ ઘટકો છે એનું સરળ ઘટકોમાં રૂપાંતર થાય, અને સરળ ઘટકોમાં રૂપાંતર થાય ત્યારબાદ જ એ કોષના કણાભ સૂત્રમાં દાખલ થાય, અને ત્યાં એનું દહન થાય, ત્યાં એનું વિઘટન થાય અને ઉર્જા છૂટી પડે. ક્લિયર? અચ્છા, આ સ્ટાર્ચ એ જટિલ ઘટક છે, એનું પાચન ક્રિયા દ્વારા સરળ ઘટકોમાં રૂપાંતર થાય, જેના કારણે કોષની અંદર દાખલ થઈ અને એમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. બીજું, એટલે એનો મતલબ એ થયો મિત્રો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવું જોઈએ, બરોબર, તો જ આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય, શક્તિ પ્રાપ્ત થાય. એટલે કે ખોરાકમાં રહેલી જે સ્થિર ઉર્જા છે એનું મોટા ભાગે આપણે જાણીએ છીએ એ પ્રમાણે મુક્ત ઉર્જામાં રૂપાંતર થઈ શકે. બરોબર. એટલે જટિલ ઘટકનું સરળ ઘટકમાં રૂપાંતર કરવા માટે જે ક્રિયા કરવામાં આવે છે મિત્રો, એને આપણે શું કહીએ છીએ? પાચન. એને શું કહેવાય? પાચન કહેવાય. શું કહેવાય? પાચન.
ओके क्लियर। तो एनो मतलब खोराकना जटिल घटको सरल घटको में रूपांतर करवा माटे नी क्रिया ने पाचन कहवा। क्लियर। एटले जटिल घटको सरल घटको में रूपांतर करवा माटे आपणे कई क्रिया करीए छे मित्रों? पाचन क्रिया करीए छीए। हवे आ पाचन क्रिया जे आपणे करीए छीए एना पाछा बे प्रकार पड़े छे। अने एसे पहलू छे भौतिक पाचन। हवे मित्रों भौतिक पाचन भणता पहला आपणे एक उदाहरण समझिए। दाखला तरीके एक सफरजन लीधु। हवे तमे अत्यारे जे सफरजन तमारा हाथ में छे एने सफरजन कहेवाय, बरोबर के नहीं? परंतु एने टुकड़ा करी अने टेबल ऊपर मूकी दईए तो पण ए शुं कहेवाय? सफरजन ज कहेवाय। मौसमी बनी जाय छे ना? એટલે એનો મતલબ એ થયો કે પહેલા એનું કદ કેવું હતું? મોટું। પરંતુ પછી તમે ટુકડા કર્યા તો એનું કદ કેવું થવા લાગ્યું? અલગ અલગ ટુકડાઓના કદ નાના નાના થવા માંડ્યા। એટલે મિત્રો આકાર બદલાયો, સ્વરૂપ બદલાયું। ખ્યાલ આવ્યો? ધ્યાન આપજો। દાખલા તરીકે ભૌતિક પાચનમાં શું હોય? ગ્લુકોઝ ગ્લુકોઝ જ રહે, સ્ટાર્ચ સ્ટાર્ચ જ રહે, કાર્બોદિત કાર્બોદિત રહે, પણ ફક્ત એના આકારમાં બદલાવ થાય, ભૌતિક દેખાવમાં ફેરફાર થાય। તો મિત્રો ભૌતિક પાચનમાં સ્ટાર્ચ સ્ટાર્ચ જ રહે, એટલે કે એનો ફક્ત શું બદલાય? દેખાવ આકાર બદલાય। યાદ રાખજો ભૌતિક પાચનમાં। એટલે એનો કહેવાનો મતલબ કે જે ખોરાક છે એના સ્વરૂપમાં ફેરફાર થાય। दाखला तरीके तमे पेड़ो लीधो, मोढ़ा मां मूकी दीधो, बरोबर। अवे तमे पछी शुं करशो? पहला पेड़ा नुं कद मोटू हतुं, परंतु बे दांत वडे एने चाबवानुं चालू कर्युं, एटले एने शुं कर्युं? नाना नाना टुकड़ाओमां विभाजित कर्या। એટલે એનો મતલબ કે પહેલા કદ મોટું હતું, ત્યારબાદ એનું કદ નાનું થયું, એટલે એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થયો, બરોબર। તો મિત્રો જુઓ કે એમાં ઉદાહરણ તરીકે જોઈએ કે જે ચરબીના ગોળકો છે, કયા ગોળકો? ચરબીના ગોળકો મોટા સ્વરૂપે હોય છે, જેનું યકૃતમાં આવેલું પિત્તાશય અને પિત્તાશયમાંથી પિત્ત ક્ષારો ઉત્પન્ન થાય, તો આ પિત્તાશયમાં પિત્ત ક્ષારોની મદદથી આ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર થાય। જુઓ આય ચરબી છે, આય ચરબી છે, બરોબર, કઈ બદલાવ થયો? ના। પણ જો અહીંયા કદ મોટું છે, અહીંયા કદ કેવા છે? નાના। એટલે ફક્ત એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થયો મિત્રો, બરોબર। અને આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે। કઈ ક્રિયા કહે છે મિત્રો? તૈલોદીકરણ। તો ધ્યાન આપજો કે ચરબીના મોટા ગોલકોનું પિત્તાશયમાં આવેલા પિત્ત ક્ષારોની મદદથી ચરબીના નાના નાના ગોલકોમાં રૂપાંતર થાય છે, આ ક્રિયાને તૈલોદીકરણ કહેવાય। અહીંયા ચરબીના ગોળકો ચરબીત રહે છે, અહીંયા કોઈ ફેરફાર નથી થતો, પણ શું બદલાય છે? ફક્ત એના ભૌતિક સ્વરૂપ એટલે કે દેખાવ અને આકારમાં બદલાવ થાય છે। ક્લિયર। હવે દાખલા તરીકે કોળિયો લીધો તમે, માનો તમે જમવા બેઠા છો, એક કોળિયો લીધો, મોઢામાં મૂક્યો અને ઉપલા અને નીચલા જડબાની મદદથી એને ચાવવાનું ચાલુ કર્યું। પછી તમે જુઓ પહેલા કોળિયાનું કદ કેવું હતું? મોટું। અને પછી તમે ચાવવાની ક્રિયા ચાલુ કરી, એટલે કોળિયાના શું થયા? નાના નાના ટુકડા, છ તો કોળિયો જ, પણ એનો આકાર બદલાયો, દેખાવ બદલાયો। પહેલા મોટો આકાર હતો, હવે એના નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થયું, તો એને ભૌતિક પાચન કહેવાય, બરોબર। ત્યાર પછી મિત્રો રાસાયણિક પાચનની વાત કરીએ, તો જે ખોરાક છે એ ખોરાકના રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર થાય એને રાસાયણિક પાચન કહેવાય,
ध्यान राखजो रासायनिक पाचन कोने कहेवाय तो सामान्य रीते खोराकना रासायनिक स्वरूप में फेरफार थाय तेने रासायनिक पाचन कहेवाय क्लियर मित्रों हवे एमा उदाहरण जोईए આપણે જે ખોરાક લઈએ છીએ એ જટિલ વસ્તુ છે કેવી છે જટિલ ખોરાક છે અને એની ખોરાકમાં જટિલ પદાર્થોમાં સ્ટાર્ચ અને પ્રોટીન કાર્બોદિત લિપિડ ચરબી મેદ જેને આપણે કહીએ છીએ આવા ઘટકો છે તો આ સ્ટાર્ચનું ધ્યાન આપજો બરોબર પાચન ક્રિયામાં સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થાય છે ગ્લુકોઝમાં રૂપાંતર થાય બરોબર આ જટિલ ઘટક છે આ સરળ ઘટક છે સમજજો બરોબર હવે આ સ્ટાર્ચમાં ગ્લાયકોસિડિક બંધ આવેલા છે સ્ટાર્ચમાં કયા બંધ આવેલા છે મિત્રો ગ્લાયકોસિડિક બંધ અને પાચન ક્રિયામાં આ ગ્લાયકોસિડિક બંધ તૂટે હવે ક્યારે તૂટે કે જ્યારે એમાં પાણીના અણુ ઉમેરાય પાણીના અણુ ઉમેરાય એટલે આ સ્ટાર્ચનું ગ્લાયકોસિડિક બંધ તૂટતા એનું ગ્લુકોઝ જેવા સરળ ઘટકમાં રૂપાંતર થાય જો આ ક્રિયામાં પાણી ઉમેરાયું ઓકે યાદ રાખજો બીજું આ ઉપરાંત ખોરાકમાં પ્રોટીન ઘટક પણ હોય છે હવે આ ખોરાકમાં જે પ્રોટીન છે પ્રોટીનના બંધારણમાં કયા બંધ આવેલા હોય મિત્રો પેપ્ટાઇડ બંધ આવેલા હોય પ્રોટીનમાં કયા બંધ આવેલા હોય પેપ્ટાઇડ બંધ અને આ પેપ્ટાઇડ બંધ પાણીના અણુ ઉમેરાતા પાચન ક્રિયામાં આ પેપ્ટાઇડ બંધ તૂટતા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે બરોબર એટલે કે પ્રોટીનમાં આવેલા પેપ્ટાઇડ બંધ તૂટતા એમિનો એસિડમાં રૂપાંતર થાય અને આ ક્રિયામાં પાણીના અણુ ઉમેરાય એટલે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થાય છે પણ આ ક્રિયામાં મિત્રો પાણીના અણુ ઉમેરાય છે અને પાણીના અણુ ઉમેરાય તો આ ક્રિયાને જળ વિભાજન કહેવાય શું કહેવાય જળ વિભાજન અથવા તો એને હાઇડ્રોલિસિસ કહેવાય શું કહેવાય મિત્રો હાઇડ્રોલિસિસ યાદ રાખજો ખાસ એટલે એનો મતલબ એ થયો કે ભૌતિક પાચન હોય તો એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય જ્યારે રાસાયણિક પાચનમાં એનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય એટલે કે જટિલ ઘટક હોય સ્ટાર્ચ પ્રોટીન જેવા જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતર થાય એટલે એનું રાસાયણિક આખું બંધારણ બદલાઈ જાય એને રાસાયણિક પાચન કહેવાય હવે આ ક્રિયામાં પાણીના અણુ ઉમેરાય અને પાણીના અણુ ઉમેરાય તો એ ક્રિયાને જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ કહેવાય ઓકે ચાલો હવે ત્રીજા નંબરનું પાચન જોઈએ તો એ છે કોષીય પાચન કોષોની અંદર થાય સ્વાભાવિક છે નામ એવું કામ તો કોષોની અંદર જે પાચન થાય છે એને કોષીય પાચન કહેવાય અને આ પાચન મોટા ભાગે અમીબા જેવા એક કોષી સજીવોમાં થાય છે આપણે અહીંયા જોઈએ છે કે અમીબા છે હવે અમીબા આ બહાર રહેલો જે ખોરાક છે એ ક્યાં લઈ લે છે કોષની અંદર અને અંદર લીધા પછી આ ખોરાકનું એ પાચન કરી દે છે અને નકામા પદાર્થોને બહાર ઉત્સર્જન કરે છે એટલે એનો મતલબ એ થયો કે નીચલી કક્ષાના સજીવોમાં કોષીય પાચન થાય છે બરોબર અને આ કોષમાં જે થતું પાચન છે એ પાચનને કોષીય પાચન કહેવાય એમાં ઉદાહરણ તરીકે અમીબા જેવા નીચલી કક્ષાના એક કોષી સજીવોમાં કોષોની અંદર પાચન ક્રિયા થાય છે ઓકે એમાં કોઈ પાચન માર્ગ કે એવું કઈ વિકાસ થયેલો હતો નથી બીજું ત્યાર પછી
सेकंड नंबर जो ये अने ए छे कोष बाह्य पाचन कयो मित्रों कोष बाह्य पाचन अबे नाम ऊपर थी आपने ख्याल आ भी गयो के आज एक कोष छे एनी आ बार आवेलो भाग एटले के उच्च कक्षाना सजीवो मां आ कोष बाह्य पाचन जोवा मळे उच्च कक्षाना जे सजीवो छे ए सजीवो मां कोषोनी बार पाचन थाय अने आ कोष बाह्य पाचन माटे मोटा भागे आपणे सेनी जरूर पड़े छे पाचन मार्ग नो विकास करवो पड़े छे सेनो विकास थाय छे एमां पाचन मार्ग नो विकास जो जो बराबर ध्यान राखजो उच्च कक्षाना सजीवो अपना जेवा उच्च कक्षाना सस्तन प्राणियों मां कोष बाह्य पाचन जोवा मळे अने कोषोनी बार पाचन थाय माटे एने कोष बाह्य पाचन कहेवाय बरोबर मित्रों तो आ कोष बाह्य पाचन छे एमां मोटा भागे पाचन मार्गनो विकास थाय छे એટલે મિત્રો આપણે જુઓ કોષીય પાચન જોયું કોષ બાહ્ય પાચન બરોબર હવે આપણે અપૂર્ણ પાચનની માર્ગની વાત કરીએ અહીંયા કોષ બાહ્ય પાચનમાં પાચન માર્ગનો વિકાસ કરવો પડે છે હવે પાચન માર્ગનો વિકાસ કરીએ તો પાછા પાચન માર્ગ બે પ્રકારના કયા એક તો અપૂર્ણ પાચન માર્ગ અને બીજો છે સંપૂર્ણ પાચન માર્ગ હવે અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય તો મિત્રો ધ્યાન આપજો કે જે નીચલી કક્ષાના સજીવો છે એમાં આ મુખ દ્વાર છે આ શું છે મુખ દ્વાર હોય છે પણ અહીંયા મળ દ્વાર એ બંધ હોય છે અહીંયા મળ દ્વાર નથી જોયું બંધ છે એટલે કે એક છેડો ખુલ્લો અને એક છેડો કેવો છે બંધ છે તો આવા પાચન માર્ગને મોટા ભાગે અપૂર્ણ પાચન માર્ગ કહેવાય ઉદાહરણ તરીકે પ્લેનેરિયા જેવા યાદ રાખજો પ્લેનેરિયા જેવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે જે એક જ બાજુએ ખુલે અને એક છેડે કેવો હોય બંધ હોય હવે તમને પ્રશ્ન થાય કે સર મુખ તો ખબર પડી પણ ઉત્સર્જન કઈ રીતે કરે તો મિત્રો મુખ દ્વાર એ જ મળ દ્વાર તરીકે વર્તે છે એટલે કે જ્યારે ખોરાક લેવાનો હોય ત્યારે મુખ દ્વાર કહેવાય અને જ્યારે નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું હોય ત્યારે એ જ માર્ગે મોટા ભાગે ઉત્સર્જનની ક્રિયા થાય છે આમ એક જ છિદ્ર છે જે મુખ દ્વાર અને મળ દ્વાર તરીકે વર્તે છે એટલે અપૂર્ણ પાચન માર્ગ એક જ છેડે ખુલે છે જેમાં ઉદાહરણ તરીકે યાદ રાખજો નીટમાં પ્લેનેરિયા જેવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મોટા ભાગે અપૂર્ણ પાચન માર્ગ આવેલો છે એટલે મુખ દ્વાર છે પણ શું નથી મળ દ્વાર ન હોય બરોબર હવે આપણે સંપૂર્ણ પાચન માર્ગની વાત કરીએ તો આ સંપૂર્ણ પાચન માર્ગ કેવી રીતે હોય મિત્રો જુઓ અહીંયા આ સંપૂર્ણ પાચન માર્ગ આપણે જોઈએ તો એમાં આપણી જેમ જો આપણે મુખ દ્વાર પણ છે અને પાછળ મળ દ્વારનું છિદ્ર પણ છે એટલે મુખ દ્વાર અલગ અને મળ દ્વાર અલગ એમ બંને બે છિદ્રો આવેલા છે આ મુખ દ્વાર અને આ મળ દ્વાર એટલે સંપૂર્ણ પાચન માર્ગ બંને છેડે ખુલે છે એટલે કે બંને છેડા કેવા હોય છે ખુલ્લા હોય છે અને એમાં ઉદાહરણ તરીકે ધ્યાન રાખજો કે સૂત્રકૃમિ સમુદાયના કયા સૂત્રકૃમિ સમુદાયના અને સસ્તન પ્રાણીઓમાં મોટા ભાગે સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે
એટલે કે આપણા જેવા પ્રાણીઓમાં સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે, જેમાં મુખ દ્વાર અને મળ દ્વાર એમ બંને આવેલા હોય છે. એમાં બે છિદ્રો હોય છે, બે બાજુ ખુલે છે, માટે એને સંપૂર્ણ પાચન માર્ગ કહેવામાં આવે છે. ક્લિયર? બીજું, હવે આ જે પાચન માર્ગ છે ને, એ પાચન માર્ગ નો વિકાસ ધ્યાન આપજો બરોબર, બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર માંથી થયેલો છે. પાચન માર્ગ નો વિકાસ ક્યાંથી થયો છે? તો ધ્યાન આપજો મિત્રો કે બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર માંથી થયેલો છે. બીજું, હવે આ જે પાચન માર્ગમાં આપણે શું લઈ જવાના છીએ? ખોરાક. શું લઈ જવાના? ખોરાક. ખોરાક નું પાચન કરવા માટે. તો હવે ખોરાકના એટલે કે આહારના ઘટકો કયા હશે કે જે તમે ખોરાક સ્વરૂપે લેવાના છો? દાળ ભાત શાક રોટલી, એમાં શું હશે? તો મિત્રો ધ્યાન આપજો, આપણે જે ખોરાક સ્વરૂપે આહાર સ્વરૂપે જે ઘટકો લઈએ છીએ, એ ઘટકો મોટા ભાગે કાર્બોદિત સ્વરૂપે હોય, ચરબી પણ હોય એમાં, જેને મેદ કહેવાય. આ ઉપરાંત પ્રોટીન, જેને નત્રલ પદાર્થો કહેવાય. શું કહેવાય? નત્રલ પદાર્થો. આ ઉપરાંત તમે જે ખોરાક લીધો છે એમાં વિટામિન્સ પણ હોય, જેને પ્રજીવકો કહેવાય. આ ઉપરાંત ખનિજ તત્વો અને પાણી પણ આવેલા હોય છે. એટલે આહાર ઘટકોમાં કાર્બોદિત, ચરબી એટલે મેદ, પ્રોટીન એટલે નત્રલ પદાર્થો, વિટામિન્સ એટલે પ્રજીવકો અને ખનિજ તત્વો અને પાણીનો સમાવેશ થાય છે. ઓકે, ક્લિયર? તો મિત્રો આ થઈ આપણી આજના ચેપ્ટરની પ્રસ્તાવના. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મનુષ્યના પાચન માર્ગની શરૂઆત કરીશું, કારણ કે હવે આપણે આ જે ખોરાક છે, આપણે જે ખોરાક લીધો છે એ ખોરાકને પાચન માર્ગમાંથી પસાર કરવાનો છે. તો આપણે પહેલા પાચન માર્ગ આપણે જોઈશું, બરોબર મિત્રો? તો નેક્સ્ટ એપિસોડ નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.